અમારા એક પત્રિકા સજ્જન છે મુંબઈમાં, અબજોપતિ છે, કરોડોપતિ નહીં અબજોપતિ, અને એના સામે જ હલવા, પેલું હલવા બનાવે મુંબઈના હલવા, એની મોટામાં મોટી દુકાન છે. પણ આરામ જો જિંદગીમાં કદી એક હલવાનો ટુકડો ખરીદ્યો હોય, હું એને ઉપદેશ આપું, કંઈક ખરીદ, કંઈક ખરીદ, મને કંઈ યાદ જ નથી આવતું, તેમ યાદ નથી આવતું. એટલે જો આકર્ષણ ઓછું થઈ ગયું હોય તો રસાયણ ઓછું થઈ ગયું. તમે વગર રસાયણનું જીવન જીવો છો, કારણ કે ઘરમાં એલર્જી છે, ઘરમાં એલર્જી છે એટલે તમે બહાર અબજોપતિ, કરોડાધિપતિ, ગાડી, ઘોડા, ફલાણું ફલાણું બધું છે, રસાયણ નથી. જીવનમાં જે ચેતના હોવી જોઈએ એ ચેતના નથી. હવે આકર્ષણ ઊભું કરો અને તમે પ્રયત્ન કરી દો, સાચા ભાવથી, સાચા હૃદયથી ઊભું કરી શકજો. માણસને જીતી શકાય છે પ્રેમથી, નમ્રતાથી, વિનયથી, વિવેકથી, સમાન. પથ્થર એ પીગળી શકે છે, પથ્થરને પણ પીગળાવી શકાય છે, પણ તમને આવડે તો. એટલે પહેલી વસ્તુ છે આકર્ષણ. સાવધાની શું છે કે તમારું આકર્ષણ છે ખોટી જગ્યાએ ન હોવું જોઈએ, નહીં તો મસાણ, રસાયણ અને મસાણ. જો ખોટી જગ્યાએ આકર્ષણ ઊભું થયું, મસાણે પહોંચાડી દેશે. અને સ્મશાનના બે રૂપ છે, એક તો પેલું પ્રસિદ્ધ સ્મશાન છે એ છે, પણ એક અપકીર્તિ, અપયશ, કલંકનું મોટામાં મોટું સ્મશાન છે. પેલા મરેલા મરદાને બાળે છે, આ જીવતા માણસને બાળે છે. જો ખોટી જગ્યાએ આકર્ષણ થયું તો, અને ખોટી જગ્યાએ આકર્ષણ ન થાય એનું કામ સંસ્કૃતિ કરે છે, એનું કામ ધર્મ કરે છે. એટલે તો સીતા છે, સીતા રાવણના પ્રત્યે કોઈ આકર્ષણ નહીં, આકર્ષણના ઘણા કારણો ઉભા કરે. જો જો સોનાની લંકા, પેલો વનવાસી રામ શું છે એની પાસે, બાપે તગડી મૂક્યો છે, વનના કાંટા, કાંકરા, ફલાણું ફલાણું ફલાણું, આ દુઃખ ભોગવે છે આ લંકા. રાવણની પાસે પ્રચુર આકર્ષણ છે, સીતાજી જરાય આકર્ષિત નથી થતા, અને નથી થતા એટલે આજે ગામે ગામ એમની આરતી ઉતરે છે. એ ગામે ગામ એમની રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ એટલા માટે પૂજાય છે. બાકી એને વિચાર કર્યો હતો, ઓહો આવું ટીવી, આવું વીસીઆર તો આપણી જિંદગીમાં કદી જોવાનું પડવાનું નથી, માટે બેસી જવું તો બેસી ગયા હોય. એટલે આકર્ષણ નું આ બીજો રૂપ છે. સંસ્કૃતિનો બીજો કશું, સંસ્કૃતિનો અર્થ થાય છે મૂલ્ય ઉભા કરી આપે એનું નામ સંસ્કૃતિ, જે મહત્તા આપે એનું નામ સંસ્કૃતિ, જે મૂંઝવણ ઉભી કરી આપે એનું નામ સંસ્કૃતિ નહીં. હા, પાછો એ ખોટો અર્થ થશે. બેનો લાજ કાઢે, ઘૂમટા તણે, એને સંસ્કૃતિને કઈ લેવા દેવો નહીં, તો ભયમાંથી ઉભી થયેલી વ્યવસ્થા છે. કોઈ પણ પ્રજા જયારે ગુલામ થાય તો ગુલામ બનાવનારનું કલ્ચર જો નીચું હોય તો એનો પહેલો એટેક સ્ત્રીઓ ઉપર થાય, અને બીજો એટેક મિલકત ઉપર થાય. અને સ્ત્રીઓ ગમે એવું કહેને હંમેશા અરક્ષિત રહે છે, હંમેશા અરક્ષિત રહે છે. એટલે એની રક્ષા માટે કરેલી આ વ્યવસ્થા છે. જેમ જેમ ઊંચું ખાદનાર હોય એની રક્ષા માટે આ બધું કરવું પડ્યું, પછી એનો જ ગૌરવ થઈ ગયો, હા અમારા બૈરા તો આવા, એમ અમારા બૈરા તો આવા, એમના પગની પાનીએ કોઈ ના જોઈ શકે. આ કલ્ચર નથી, આ તો મૂંઝવણ છે. સ્ત્રી મૂંઝાય છે, આખું ઘર મૂંઝાય છે. કોઈ આવે તો પાણી નથી આપી શકાતું, બોલી નથી શકાતું. એક જમાનો એવો હતો કે સ્ત્રીઓ ચંપલ ના પહેરી શકે, કદાચ ચંપલ પહેર્યા હોય તો ગામની ભાગોળે કાઢીને હાથમાં લઈ લેવા પડે, છત્રી ના ઓઢી શકે. અને જો ચંપલ પહેરી ગામમાંથી કોઈ ભણેલી ગણેલી બેન નીકળે એટલે આખા ગામમાં એક જ વાત, હળહળ તો કલયુગ આવી ગયો, હે ભગવાન હવે તો ઉપાડી લેતો હાર, પણ ઉપડો ને ભાઈ, તમને કોણે રોક્યા છે, જેટલા વહેલા ઉપડો આવ્યા. આવું બોલતા જાય, જીવતા જાય, જો છપછાપ છપછાપ છપછાપ, શરમે નથી આવતી. આ સંસ્કૃતિ નથી, આ વિકૃતિ છે. સંસ્કૃતિનો અર્થ થાય જેમાંથી મૂલ્યો ઉભા થાય, અને એ મૂલ્યો છે ને એ તમને સાચા આકર્ષણ. અમેરિકાની જ એક વાત કહું તમને, એક પટેલ પ્રેમ લગ્ન કરે, કન્યા બ્રાહ્મણ બંને પ્રેમ લગ્ન, બરાબર છે, સ્વાભાવિક છે, કર્યા તો ખરા, પણ 6-12 મહિનામાં બે લડ્યા ઝઘડ્યા, બંને ભણેલા, બંને ભણેલા
એવા લડ્યા એવા લડ્યા એવા લડ્યા એવી સ્થિતિ આવી ગઈ બે ને જુદા થવા. છોકરીના બાપ ને ખબર પડી, છોકરીનો બાપ વિદ્વાન ભણેલો ભણેલો, એને વચ્ચે દખલગીરી કરી. પેલી છોકરીએ કહી દીધું, બાપુજી અમારા અંગત જીવનમાં તમે માથું ના મારશો, અમારા અંગત પ્રશ્નો છે અને અમે એને ફોડી દઈશું. હવે મકાન છોકરીના નામે, અમેરિકા એટલે અમેરિકા, ગાડી એના નામે, ફલાણ એના નામે, ફલાણ એના ખાઉનું નામ જુદા. જયારે જુદા થવાનું થયું એટલે પેલી છોકરીએ ચાવી છે ને એ છોકરા રાખી દીધી, લે તું રે, હું હોટેલમાં જઈ જઈશ, મારા તરફથી તને ભેટ છે, બક્ષીસ છે, આપણે હળ્યા મળ્યા, પ્રેમ કર્યો, સાથે રહ્યા, પણ આગળ ના ચાલી શકે. તું ઘર વિનાનો થઈ જાય કે મને નહીં, મારાથી જોયો નહીં જાય, આ ચાવી તું લે, ના ઘરમાં તું ચાવી આપી. બિચારી ઓળખીતા એક બીજા પટેલ હતા, એની હોટેલમાં જઈને રૂમ રાખી, ત્યારે તમને જોબ કરતા હોય છે, આર્થિક પ્રશ્ન નથી. આવનારું જગત એવું થશે કે હવે આર્થિક પ્રશ્નો ગૌણ થઈ જવાના છે, પણ આ ચેતનાના પ્રશ્નો મોટું રૂપ ધારણ કરશે. રોટલો ગૌણ થઈ જશે. ચાર દિવસ, છ દિવસ, આઠ દિવસ, મહિનો, બે મહિના થતા 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 પેલો છોકરો છે ને, એ છોકરાને રાત્રે વીંછીના ડંખ વાગે છે, વીંછીના ડંખ વાગે છે, અને ત્યાંથી આવી નીકળે છે, ચાલ ઘેર ચાલ, આપણા ઘેર ચાલ, આપણા ઘેર ચાલ. એને કરગરીને, મનાવીને, પટાવીને પાછો લઈ જાય છે. આ બનેલી ઘટનાઓ તમને કહું, બંને પાછા ભેગા રહે છે. આજે ત્રણ છોકરાના બાપ થઈ ગયા છે. કોણ જીત્યું? પ્રેમ જીત્યું, પ્રેમ જીત્યું. એક એક ચમચી માટે જો લડ્યા હોત અને લડતા હોય છે. સ્વીડનમાં તમે જોયું કે પેલું ગમલું હોય ને, શું જેમાં છોડ રોપ્યો હોય, એટલે આ રસાયણ છે. અને આ રસાયણ એવું કામ કર્યું, એવું કામ કર્યું, એવું કામ કર્યું. આજે બહુ સુખી છે, બહુ સુખી છે. પણ એ સુખ નું મૂળ પેલી છોકરી છે. એ છોકરીનો ત્યાગ છે ને, ત્યાગનું મૂળ પ્રેમ છે. લે ચાવી સંભાળ, તું સુખી થા, મારે કઈ જોઈતું નથી. એટલે પુષ્ટિ આ શબ્દને યાદ રાખજો. તમને સમય સમય ઉપર પોષણ કરતા આવડે છે, અને પોષણ કરતા ના આવડતું હોય તો તમે લુખ્ખા માણસ છો. તમે મિત્ર છો, એના ત્યાં પ્રસંગ છે, આ પ્રસંગ છે, કંઈક ને કંઈક પત્ર લખો, ટેલિફોન કરો. ટેલિફોન કરવાનો અર્થ એવો નહીં પજવો પાછા, એ તો હમણાં અહીંથી જઈને શરૂ કરી દીધા. એવો તમે જણાવ કે ત્યારે કેટલો મોટો આશ્વાસન મળે છે. એક વિધવા ડોશી, એક વિધુર પુરુષ છે, એને કોઈ પૂછનારું નથી કે તે ખાધું કે ના ખાધું. અને તમારો ફોન આવે છે કે માજી તમે જમ્યા કે નહીં, કાકા તમે જમ્યા કે, એને કેટલી ઊંઘ મળે છે, કેટલો ટેકો મળે છે. અને ટેકાનું પરિણામ ક્યાં જઈને ઉભું રહે છે ખબર છે? વિલમાં નામ લખી દે છે, વિલમાં નામ લખી દે છે, મારી મિલકતાને આપજો. કારણ કે મરનારે ઈચ્છે છે કે આ મિલકત હું કોને આપું, જેને મને પ્રેમ કર્યો, જેને મારું મન જીત્યું. એટલે વધારે લાંબી ચર્ચા નથી. આકર્ષણ બીજો એમ પોષક તત્વ છે, એ છે વિશ્વાસ. તમે વિશ્વાસ સંપાદન કરી શકો છો. યાદ રાખજો, જિંદગીમાં તમે કેટલા રત્નો મેળવ્યા, કેટલું સોનું મેળવ્યું, કેટલા પૈસા મેળવ્યા, એની કોઈ કિંમત નથી. તમને વફાદાર માણસો કેટલા મળ્યા, દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો વફાદાર છે, આથી વધારે કોઈ દુર્લભ વસ્તુ નથી. અને જો તમને જિંદગીમાં એક પણ વફાદાર માણસ ન મળ્યો, તમે જિંદગી હારી ચૂક્યા છો. વફાદારીથી વધારે મોટું કોઈ રત્ન નથી. અને વફાદારીમાં જ વિશ્વાસ છે. વિશ્વાસ ભંગ, વિશ્વાસ ઘાત અને વફાદારી એક સાથે ના રહી શકે. એટલે આપણા ત્યાં ખાસ સપ્તપદી જે છે લગ્નની, એમાં કે હા, એકબીજાનો વિશ્વાસ ભંગ નહીં કરે, વિશ્વાસ ઘાત નહીં કરીએ. લડશું, ઝઘડશું, એ તો બને, ઘણી વાર લડવું પડે, ઝઘડવું પડે, રીસ પણ ચડે,
અને રીસ તો ક્યાં ચડે? જ્યાં કોઈ મનાવનારું હોય ત્યાં રીસ ચડે. અનાથ આશ્રમના બાળકો કોના ઉપર વિસાય? તમે જઈને કોઈ વાર તપાસ તો કરજો. કયું છોકરું વિસાય? જેની માના હૃદયમાં બહુ માન હોય એ છોકરું વિસાય છે. કારણ કે મા એની રીસને મનાવે છે. મારે નથી ખાવું, જ્યાં ના ખાવું હોય તો કઈ રીસ ઉતરી જશે આપો આપ. મા મનાવે છે, ખાઈ લે ને બેટા, ખાઈ લે ને બેટા. અને એ નથી ખાતી, એ નથી ખાતો એટલે એ નથી ખાતો. આ બધું બને, પણ એથી કઈ વિશ્વાસ ભંગ ના થાય. અને વિશ્વાસ ભંગ ના થાય તો પ્રેમને કઈ વાંધો નહીં આવે. લડાઈ ઝઘડા થયા પછી પણ વાંધો નહીં આવે. એટલે આ બીજું તત્વ છે એ વિશ્વાસ છે. એવું કહેવાય છે કે માણસ જંગલમાં ભૂલો પડ્યો. પહેલા તો બહુ મોટા જંગલો હતા, અટવી ભવા અટવી 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 જાય. રાત પડી ગઈ, રસ્તો ના મળે, હવે જવું ક્યાં? હિંસક જાનવરો ઉગવાટા સંભળાય, ઝાડ ઉપર ચડી ગયું જીવ બચાવ. અને જેમ તેમ કરીને ઝાડ ઉપર ચડે, ઝાડ ઉપર ચડે. પહેલી ડાળ આમ ઉપર જોયું, ઉપર એક રીંચ બેઠ્યો. હું તો મૃત્યુના મુખમાં આવી ગયો. એટલે રીંછે કહ્યું, કમલેશ તું મારો અતિથિ છે, હું એ ભીખ ના મારી અહીં આવ્યો છું. આ રેલ આવે ને, રેલ આવે ત્યારે તમે જોજો, એક જ લાકડા ઉપર સર્પ હોય, વીછી હોય, માણસ હોય, કોઈ એકબીજાને તરડે, બધા ભયના માર્યા પોતાનું રક્ષણ કરવા માટે ચોંટેલા છે. રીછે કહ્યું, તું ગભરાઈશ, તું મારો અતિથિ છે, નીચે બધા સિંહ ને વાઘ ને બધા છે, એના બીકથી હું એના ચડી ગયો છું, ને તું એ હું તને કોઈ તને નુકસાન નહીં પહોંચાડ. હા, રાત પાર થવા લાગી અને નીચે વાઘ આવી અને ભૂખવાટા કરવા લાગ્યો. માણસનો જીવ અધ્ધર થઈ ગયો. પણ અધ્ધર તો થઈ ગયો, પણ ઊંઘ ચડી, ચોખા આવવા માંડ્યા. એટલે પેલા વીછે કહ્યું, તું ગભરાઈશ, તું ઉપર આવે, મારા ખોળામાં માથું મૂક અને ઘસઘસા ડૂબી જા, હું તને પકડી રાખીશ. અને માણસ ઘસઘસા ડૂબી ગયો. એટલે પેલો વાઘ છે ને એ નીચેથી પેલા વીછને ભરમાવે છે. શબ્દ ઉપર ધ્યાન દેજો, સમજાવે છે ને ભરમાવે છે. પડોશીઓ ભરમાવતા હોય છે, આજુબાજુના માણસો ભરમાવતા હોય છે. સમજાવવું અલગ વસ્તુ છે ને ભરમાવવું અલગ વસ્તુ છે. તમારી કામવાળી હોય એને તમે 400-500 રૂપિયા આપતા હો અને પડોશ સાથે તમારો વધારે પડતો પ્રેમ હોય ને, એટલે પડોશવાળા એને કહે, અરે રે બેન, 500 રૂપિયામાં આટલું વૈતરું થતું હશે? તું બિલી મરામાં પણ જાને તો 1000 રૂપિયા પગાર મળશે. આને સમજાવવું ના કહેવાય, આને ભરમાવવું કહેવાય. છોકરાને ભરમાવે, બહુને ભરમાવે, સાસુને ભરમાવે, બધાને ભરમાવે. એટલે પેલા વાઘે પેલા રીંછને ભરમાવવા માંડ્યું, અરે તું જંગલમાં રહેનારું, આપણે ભાઈઓ કહેવાય, રાત દિવસ ભેગા રહેવાના, આ માણસ કે શું? આ તો માણસ તારો દુશ્મન છે, ધક્કો માર, ધક્કો માર, એને પાળ નીચે, હું ખાઈ ચાલ્યો જઈશ, તને વાંધો નહીં આવે. પેલું રીંછ કહે છે, ના, કેટલા વિશ્વાસે મારા ખોળામાં સૂતો છે, મેં એને ખોળો આપ્યો છે, એના માથા ઉપર મારો હાથ છે, અને કસકસાટ સૂતો છે. નિદ્રા નહીં હતું તને ભાન જ્યારે, કવિતા હતી, જેણે જો પૂર્ણ રક્ષણ કીધું ત્યારે, તેને પ્રભાત સમયે ઉઠીને સ્મરું કાર્યો બધા દિવસના પછીથી કરું. કેટલી સુંદર કવિતા હોય. રીંછના ભરમાય માણસની ઊંઘ પૂરી થઈ. એટલે માણસે કહ્યું, મારી હવે તું સુઈ જાય, એ જ કે ભલું. અને માણસના ખોળામાં માથું મૂકી અને રીંછ સુઈ ગયું. ઘસઘસાટ ઊંઘી ગયું. એટલે વાઘે માણસને ભરમાવા માંડ્યો, અરે માણસ, તું જ બુદ્ધિનો માણસ, તારા પાસે કેટલી બધી બુદ્ધિ, તું વિચાર કર, હું તો સવારે જતો રહીશ, પણ આ રીંછ તને છોડશે નહીં, માટે તું એક કામ કર, એ રીંછને ધક્કો માર, મારો ખોરાક થશે, હું જતો રહીશ, રીંછ મળી જશે, અને તને કશો વાંધો નહીં આવે, તું તારા ઘેર જજે. માણસે વિચાર કર્યો, વાત તો સાચી છે, વાત તો સાચી, અન્નમ ભરમાવું કહે છે. અને માણસે માર્યો જોરથી ધક્કો ને રીંછને, રીંછ ગબડ્યું, ગબડ્યું તો ખરું, પણ આવતા આવતા એક ડાળખું પકડી લીધું એને.
નીચે ના પડ્યું ને પેલું અનુભવી પકડી ગયું પછી અને માણસ ગભરાયો કે અરે હવે શું થશે, આ તો દુશ્મન થઈ ગયું. રીંછ કે છે, જો ભાઈ જે દશા તારી હતી એ જ મારી હતી, મને પણ આને ભરમાળો હતો પણ હું ના ભરમાયો ને તું ભરમાઈ ગયો, એટલે હવે બીજું કઈ નહીં, તું સવારે હું તને કશું નહીં કહું, હું તને કશું નહીં કહું, તે વિશ્વાસઘાત કર્યો છે પણ હું તને કશું નહીં કહું, પણ તું એક કામ કરજે, સવારે જયારે નગરમાં જાય ત્યારે કોઈને જાનવર કહીને ના બોલાવીશ, કોઈનું અપમાન કરવા માટે જાનવર જે હોય એવું કહી ના બોલાવીશ, પણ કોઈનું અપમાન કરવું હોય તો તું એમ કહેજે હે માણસ જેવો છે, માણસ જેવો છે, જાનવર ઘણા સારા છે, વિશ્વાસઘાત નથી કરતા, માણસ વિશ્વાસઘાતી છે, અને જે વિશ્વાસઘાત કરે એને પ્રેમનું રસાયણ ના મળે, અને જેને પ્રેમનું રસાયણ ના મળે એ છોતરા ખાઈને જીવન જીવે, છોતરા ફીફા ખાઈ એને ચેતના ના મળે, એટલે આ બીજું તત્વ છે એ વિશ્વાસ. પછી એ વિશ્વાસ જીવનના કોઈ રાષ્ટ્રદ્રોહ કરો વિશ્વાસઘાત છે, ભારત માતા છે, આમ આરતી ઉતારીએ છીએ, આમ જે જે કાર કરીએ છીએ ને લાઈટ બારોબાર ચલાવીએ છીએ, બારોબાર ના સમજાય ને, મીટર ફરતું જ નથી, મીટર જ ફરતું નથી, એવી યુક્તિઓ નીકળી છે ને, આપણે એવી યુક્તિઓ કરવામાં બહુ હોશિયાર પાછા હોય, બહુ હોશિયાર, આવી બધી યુક્તિઓમાં તો કોઈ પહોંચે નહીં, અરે એને ખબર નથી કે રાષ્ટ્રદ્રોહ છે, રાષ્ટ્રદ્રોહ છે, ડગલે ને પગલે. કોને આપણે રાષ્ટ્રભક્ત કહેવો, સભાપતિ ભેગી કરી એટલે રાષ્ટ્રભક્તિ આવી જાય, કંડક્ટર છે ને બસની ટિકિટ જ નથી આપતો, ગજવામાં જ મૂકે, હવે રાષ્ટ્રદ્રોહ છે, આ બસ ચાલશે કેવી રીતે, આ જી બોર્ડ ચાલશે કેવી રીતે, આ બધા નિગમો ચાલશે કેવી રીતે, દુકાનદાર ના ત્યાં માણસ નોકર છે, મિલમાં નોકર છે, ચોરી ચોરી કરે. ત્રીજો એનો પાયો છે સમર્પણ. આ સમર્પણ છે ને એ આ બેની પ્રક્રિયા છે, બેના પરિણામ છે. સમર્પણનો અર્થ થાય છે તારી ઈચ્છા પૂરી થાય, તું સુખી થાય, તારા માટે હું છું, મારા માટે તું નથી, દેશ માટે હું છું, મારા માટે દેશ નથી. રામે કહ્યું પિતા માટે હું છું, એ પિતા પર્વત ઉપરથી પડવાની આજ્ઞા કરે તો એ પડી મરી જવું, દરિયામાં કૂદી જવાનું કહે તો દરિયામાં કૂદી જવું. આ સમર્પણ છે, પત્ની પતિમાં સમર્પિત થાય છે, અને એવી સમર્પિત થાય છે ને એ સમર્પણમાંથી પ્રત્યાર્પણ જાગે છે. સમર્પણ વાંચ્યું નથી હોતું, તમારે જોવું હોય તો જોજો. કેટલાક માણસો એવા હોય કે હંમેશા જમવાનું ક્યારે થશે, જમવાનું ક્યારે થશે, જમવાનું ક્યારે થશે. એક સજ્જને મને જમવા યોગ શીખવાડે, તમારે શીખવું હોય તો શીખી લે, અને કે જુઓ મારા મેં કહું બહુ મોટો જમણવાર હોય તો પહેલી પંગતમાં બેસી જવું, બીજી પંગતમાં રહ્યું કે ના રહ્યું, પાછળથી મળ્યું કે ના મળ્યું, પણ કે એમાં પાછું યાદ રાખવાનું, રસોડું જોયા જ્યાંથી પીરસણિયા નીકળતા હોય ને ત્યાં જ બેસી જવું. મેં તું કેમ એમ કે જેટલા નીકળે આપણે આગળ થઈને જ જાય, હવે તમે છેલ્લે બેઠા હો તો આવ્યું કે ના આવ્યું, પહેલા જ બેસી જવું, જેટલા નીકળે આપણા પાસેથી જ. એક આ માણસ છે, એક બીજો માણસ છે, એ કહે છે છેલ્લી પંગતમાં બેસવા, પહેલી પંગતમાં નહીં બેસવા, છેલ્લી પંગતમાં બેસવા, પણ ના રહ્યું તો વધુ ઘટું જે હોય, જે મળે જેવું મળે તૃપ્ત સંતોષ. એટલે અન્નપૂર્ણા, એટલા માટે બહેનોનું નામ અન્નપૂર્ણા રાખ્યું છે, કશી ખબર ના પડે એના માટે, શાક રહ્યું, દાળ રહ્યું, ના રહ્યું કશું, મારા મહેમાન જમ્યા, મારા મહેમાન જમ્યા એટલે બસ, એમાંથી અન્નપૂર્ણા બને છે. અને કેટલીક બહેનો એવી હોય પહેલા જ વાટકીઓ મૂકી દે કે આડા એવા બધા આવ્યા છે ને, ભીમના ભાઈ છે ને, આપણા માટે રહેવા દીધું કે ના રહેવા દીધું, માટે પહેલા જ આપણું કરી લે કે અન્નપૂર્ણા ના થઈ શકે. એક વાર એક કોલેજમાં જવાનું થયું મારે, તો બને ની વાત કહું છું, પ્રવચન થોડું લાંબુ થઈ ગયું, થોડું લાંબુ થઈ ગયું, પ્રિન્સિપાલના ત્યાં જમવા, પ્રિન્સિપાલ બહુ સારો માણસ, ભલા માણસ, એટલે એમ
ચાર જણા હતા પછી જમવા ગયા, જમવા બેઠા અને એક ભાઈએ થોડીક વાર થઈ એટલે કહ્યું શાખા ફુલાવરનું શાક બનાવ્યું, નવું નવું ફુલાવર આવેલું ફુલાવરનું શાક બનાવેલું, એટલે કહીએ તો બેન જરા શાક આવવા દે, પણ શાક આવ્યું નહીં. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, એક આપણી નાની છોકરી આવી કે પ્રિન્સિપાલના કાનમાં કહી દીધી શાક નથી. અમે બધાએ સાંભળી અને સાંભળી લીધું એટલે પછી બધાના ઉપર એવી છાપ પડી ગઈ, કોઈ રોટલી માગવાની નથી, હવે રોટલી મગાવી દી કઈ ખબર નહીં, આ તો એ બધા ઉભા થઈ ગયા. બનેલું એવું કે પેલી બેને જરા મોડું થયું અડધો કલાક, એટલે બેને વિચાર કર્યો કે એ લોકો આવીને જમી લેશે અને પેલા આટલું ખાશે, મહારાજ આટલું ખાશે, ફલાણા આટલું, એને ગણી જ ગણી અને બાકીના ઉપર ચપાટો એમને મારી દીધો, પહેલા જ લગાવી દીધો ચપાટો. અને બેન પછી ખબર નહીં કે કૂતરાના બેન ભાઈ હતા કે પેલા કોના બેન હતા એ રામ જાણે, તો બરાબર ઝપટો તો પેલી સાફ કરી નાખી અને આ ગણિત ખોટું પડી ગયું. એને શાક તો ખાધો, ઘરની આબરૂ કોઈ શાક ખાધો. ગ્રસ્ત જીવન છે એની જે મર્યાદા છે, એ મર્યાદા એ છે કે જમાડી પછી જમાય. અને જ્યારે તમે પછી જમો છો એટલે કૃષ્ણ કહે છે ગીતામાં, તમે અવશિષ્ટ અન્ન એ તો પ્રસાદી છે, પાપ થી મુક્ત થઈને જમો છો, પણ જે તમારા માટે પેલા કરો છો એ તો પાપ ખાવ છો. એટલે એમાંથી એક સમર્પણ વૃત્તિ થાય છે અને સમર્પણ વૃત્તિ એક એક બાબતમાં છે, જેવી ભક્તને છે એવી આ પ્રેમમાં છે. ભક્તમાં પણ આ કક્ષા આવે છે કે જ્યાં સમર્પણ થાય, શરણાગત, હવે તારી મરજી એ જ મારી મરજી, તું જેમ રાખે એમ રહેવા, મારી ઈચ્છા નહીં તારી ઈચ્છા પૂરી થાય. મારી ઈચ્છા પૂરી કરવા માટે મેં ઘણી વાર તને હેરાન કર્યો અને એક વાર તમે પાછલી જિંદગી જોઈ જજો, તમારી આખી 50-60-70 વર્ષની પાછલી જિંદગી તમે જોઈ જજો, જો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ હોત તો તમે ક્યાં હોત? તારું થયું બધી ઈચ્છાઓ પૂરી ના થઈ એટલે તમે આજે જ્યાં છો ત્યાં છો, પણ તમારી જો એક ઈચ્છા પૂરી થઈ હોત તો તમે ક્યાં હોત? એક ટાઈમ એવો હતો જ્યારે મારી ઈચ્છા પૂરી કરાવવા માટે ભક્તિ કરતો હતો, દીવો કરતો હતો, ધૂપ કરતો હતો, ફલાણું કરતો હતો. અમારા એક ડોશીમાં છે, ડોશીમાં આવી મને કહ્યું આજ તમે ભગવાનને ધમકી આપી દીધી. મેં કહ્યું શું? 3 દિવસથી ભેંસ દોવા નથી દીધી. મેં કહ્યું હા દીધી, જો દોવા નહીં ગયો તો તારો દીવો ધૂપ બંધ. અરે મેં કહ્યું વિચારો ભગવાન, તમે દીવો ધૂપ બંધ કરશો તો ભગવાનનું થશે શું? હવે એને એમ જ છે મારા દીવા ધૂપથી જ ભગવાનનું ચાલે છે બધું, એમ જ માની બેઠે છે. મારા આશ્રમમાં એક સજ્જન આવ્યા, વર્ષોથી આવ્યા, પછી ઓછા થઈ ગયા, પછી મોડા મોડા પાછા 6-8 મહિને આવ્યા. મેં કહું તમે હમણાંથી દેખાતા નતા, શું હતું? કે કામમાં પડી ગયા હતા કે ના? પણ મને કે બહુ દુઃખ થયું. મેં કહું શું દુઃખ થયું? કે હું તમને આટલું માનું અને મારી છોકરી SSC માં ફેલ થાય એટલે તો હું તારી છોકરીને પાસ કરાવવા માટે બાવો થયો છું, એટલા માટે તો મારે ત્યાં આવે છે. તારી છોકરીને પાસ કરાવવાની જવાબદારી મારા ઉપર, એટલે મને થઈ ગયું કે મહારાજમાં કઈ હાચ લાગતો. દાનો દુશ્મન હારો, પણ આ મૂર્ખ ભક્તો ખોટા, અનાડી ભક્તો ખોટા. એના કરતા કોઈ દાનો દુશ્મન હોય ને તો એ સા. એટલે એક કક્ષા એવી આવે જ્યાં સમર્પણ ભક્તિ, અને સમર્પણમાં એક જ છે તારું સુખ એ જ મારું સુખ. જ્યાં તમે તારું સુખ એ જ મારું સુખ એ કક્ષાએ પહોંચ્યા નહીં, એની સાથે જ પ્રત્યાર્પણ થાય. એ લોકો તપાસ કરે એ જમ્યા જ નહીં, એ બેન જમ્યા જ નહીં, એની આખું આખા લોકો બધા એની ચિંતા કરે, કારણ કે એ બધાની ચિંતા કરે. એટલે સજ્જનો જીવનનું રસાયણ પ્રેમ છે, શ્રદ્ધા છે. પ્રેમ અને શ્રદ્ધા આંતરિક ચેતનાના બે મોટા ફાઉન્ડેશન છે, બે મોટા બળ છે. તમે બુદ્ધિના જોરે પૈસો કમાઈ શકો, બુદ્ધિના જોરે જીવનમાં જીવી શકો,
બુદ્ધિ ના જોરે તમે બંગલો બાંધી શકો, ખુરશી મોટી બેસી શકો, પણ જીવન તો પ્રેમથી જીવાતું હોય છે. અને પ્રેમ એની વિશુદ્ધ કક્ષાએ પહોંચે જેમ જેમ સમર્પણ વધુ ને વધુ થતું જાય, એની જેમ સોનું ચમકતું જાય તેમ એ વધુ ને વધુ ચમકતું જાય. રસાયણ જ રસાયણ, યોગમાં જીવન છે ને વિયોગમાં જીવન છે, બંનેમાં જીવન છે. એટલે આજે અહીંયા આવવાનું થયું, મને બહુ આનંદ થયો. સાનિધ્ય જેવી સંસ્થા, જે સંસ્થાનું નામ જ સાનિધ્ય છે, માણસને માણસથી દૂર ન કરો, માણસને માણસના નજીક આવવા દો. પણ માણસ માણસની નજીક આવે કયા આકર્ષણથી આવે? એને હલકા આકર્ષણોથી નજીક જો એ આવશે તો એવું સાનિધ્ય લાવો તો એને ટકવાનું નથી, અને એ થોડુંક ટકશે તો એ દુઃખદાયી થશે. માણસને માણસના નજીક વિશુદ્ધ પ્રેમથી આવવા. તમે જ્યારે જમણવાર ગોઠવો છો તો એની પુષ્ટિ છે. આ મને ફૂલ આપ્યું એ પુષ્ટિ છે, મને ના આપ્યું તો કશું, હું તો આ મૂકીને જ જવાનું, કઈ લઈ નથી જવાનું, પણ આ પુષ્ટિ છે. જો તમે ના આપ્યું હોત ને તો કશો ફરક નતો પડવાનો, પણ તમારા અંદર એક લુખા પણ સાબિત થાય કે માણસ છે પણ લુખા છે, એક ફૂલ નથી આપે છે, એક આટલી ચીજ નથી આપે છે. અને ભલા થજો, જિંદગીમાં કદી પણ લુખાપણું આવે એવું કશું ના આવશે. કૃષ્ણ હંમેશા કહે છે, અને આખા કૃષ્ણનું જીવન જ એ છે. એટલે સજ્જનો, સાનિધ્ય જેવી સંસ્થા, બિલ્લી મોરાના જે અનેક ગૌરવોમાંનો એક ગૌરવ છે, આવી સંસ્થાઓ એક ઊંચા લેવલના માણસોને એક નિશ્ચિત ધ્યેય માટે, નિશ્ચિત ઉદ્દેશ માટે, નિશ્ચિત લક્ષ્ય માટે મહિને, બે મહિને, ત્રણ મહિને ભેગા કરે, સાથે બેસે, ઉઠે, જમે, રમે, આનંદ કરે, અને એકબીજાના પ્રશ્નોની ચર્ચા કરે, એકબીજાના સુખમાં ભાગીદાર બને. કારણ કે માણસને સાનિધ્ય ગમે છે, માણસને નજીકતા ગમે છે, માણસને એકલવાયો ન બનાવે, માણસને ઉપર આકાશ ને નીચે ધરતી. અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જંગલમાં વનમાં એકલું ઝાડે ન હોય, એકલું ઝાડ પણ કકળાટ કરતું હોય છે, રોતું હોય છે, કારણ કે એનું હસવાનું કોઈ નિમિત્ત જ નથી. એટલે સાનિધ્ય જેવી સંસ્થા, આ નિમિત્તે બિલી મોરાનો એક જાગૃત, એક કલા પ્રેમી, સાહિત્ય પ્રેમી, એક વિચાર પ્રેમી, એક ચિંતન પ્રેમી વર્ગને ભેગો કરે અને થોડીક હલચલ પેદા કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એટલે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ફળે ફૂલે વિકસે અને સંસ્થાના દ્વારા વધુ ને વધુ આંતરચેતના જે રસાયણ છે એ રસાયણ તરફ આપણું સૌનું ધ્યાન જાય. આપણે મિકેનિકલ જીવન તો જીવીએ જ છીએ અને દિવસે દિવસે હવે વધુ ને વધુ આ મિકેનિકલ જીવન વધવાનું છે, ત્યારે આંતરિક ચેતના છે એ રસાયણ વિના મળવાની નથી. એટલે એ રસાયણ માટે પણ આપણે જાગૃત બની અને પ્રયત્ન કરીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓ. તારીખ 5/6/1999 પાલનપુરમાં રાજપૂત સમાજ ના સામે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલી વાળાએ કરેલું પ્રવચન. સીતારામજી મહારાજ શ્રી, વંદનીય કૈલાસગીરીજી મહારાજ શ્રી, રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, આપણા સૌના લાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી હેમાભાઈ, જેમની ઉદાર દેણગીથી પાલનપુર રાજપૂત સમાજ પાસે એક સરસ મજાનું ભવન તૈયાર થયું છે, એવા દાતા શ્રી ચાવડાજી અને બીજા બધા દાતાશ્રીઓ,
मंच पर बिराजेला बधाज विशिष्ट महानुभावो सज्जनो अने बहन। अंग्रेजी मा एक शब्द छे सोसाइटी, अने आपणा गुजराती मा एक शब्द छे समाज। सोसाइटी अने समाज आ बंने शब्दों एक बीजाना पर्याय होय एवा लागे छे, पण खरेखर समाज शब्द सोसाइटी ना करता कई को घणो विशेष भाव बतावे छे। हमारे व्याकरण ना नियम प्रमाणे कोई पण शब्द नो 100% पर्याय होतो ज नथी। प्रत्येक शब्द नी पोतानी अलग शक्ति होय छे अने एनो अलग अर्थ होय छे। सामान्य रीते सोसाइटी नो अर्थ थाय माणसो भेगा थाय, रमे जमे खाय पीवे नाचे कूदे आनंद करे, आने आपणे सोसायटी कही। माणस एकलो रही शकतो नथी, एटले ऑफिसरोनी एक सोसायटी बने, व्यापारीओनी बने, कर्मचारीओनी बने, ए सोसायटी छे। पण समाज छे ए समाज जरा अलग वस्तु छे। समाज छे ए मात्र खावा पीवा माटे मौज मजा आनंद नाचवा कूदवा माटेनुं परिबळ नथी। समाजनो अर्थ थाय छे एक लक्ष्यनी प्राप्ति माटे एक सरखा साधनोनो उपयोग करीने चालनारो वर्ग। तमारे कंईक प्राप्त करवुं छे अने एना माटे एक सरखा साधनो करवाना छे। ए ज लक्ष्य माटे ज्यारे जुदा जुदा साधनो करवामां आवे त्यारे समाज ना बने, अने एटले एक ज लक्ष्यनी प्राप्ति माटे जे समान साधनो लईने चाले त्यारे एक समाज बनतो होय छे। ભારતમાં સમાજ છે, પશ્ચિમમાં સમાજ નથી। મુદ્દાને સમજજો, ત્યાં સોસાયટી છે, અહીંયા સમાજ છે। કારણ કે અહીંયા પ્રત્યેક ઘટકનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ જુદું જુદું છે। બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ, પટેલ સમાજ, વણિક સમાજ વગેરે વગેરે તમે જોશો તો એ બધાના જે સ્ટાન્ડર્ડ છે ને એ જુદા જુદા છે, અને જુદા જુદા હોવાના કારણે આપણે એને સમાજ કહીએ છીએ। ખોરાક જુદો છે, કપડાં જુદા છે, અપેક્ષાઓ જુદી છે, સ્વભાવ જુદા છે, રહેણીકરણી જુદી છે। આ બધાના કારણે આપણા ત્યાં મોહલ્લા પણ બનાવ્યા છે। આ બ્રહ્મપોળ છે, આ રાજપૂતવાસ છે, આ પટેલ મોહલ્લો છે વગેરે વગેરે, આપણા મોહલ્લા પણ જુદા છે। અને જ્યારે આ બધું જુદું જુદું છે ત્યારે એનો એક સમાજ બને છે। એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રાચીન કાળમાં એટલે 25-30 વર્ષ પહેલા આ સમાજને ગોળ કહેવામાં આવતો, અને પ્રત્યેક ગોળના આગેવાનો હોય। સમાજના આગેવાનો અને ગોળના આગેવાનોમાં એક મુદ્દાનો ભેદ છે। જે ગોળના આગેવાનો હોય એમનું કામ દંડ કરવાનું હતું। કોઈ બહાર થી કન્યા લાવ્યો હોય, કોઈ કન્યા બહાર આપી હોય, ગોળના નિયમને તોડ્યો હોય, એ બધા માટે આ ગોળના આગેવાનો પંચ ભરે, શીરો ખાય, હોકા પીવે, અફીણ પીવે અને દંડ કરે। પણ એક બીજો મુદ્દો યાદ રાખજો, દંડ સિંહનો ના થાય, દંડ વાઘનો ના થાય, દંડ દીપડાનો ના થાય,